અને અઠવાડિયાના એ પચ્ચીસ પૈસા કેમ વાપરશું એની તૈયારી આપણે આગલા એક અઠવાડિયાથી કરતા અને આખું અઠવાડિયું એમાં ને એમાં ગુમાવી દેતા મિત્રો યાદ છે આપણને અઠવાડિયાની એક પાવલી ખિસ્સા ખર્ચીની મળતી જ્યારે સ્કૂલમાં ભણતા ત્યારે આ પાવલી એટલે પચ્ચીસ પૈસા અને અઠવાડિયાના એ પચીસ પૈસા કેમ વાપરશું એની તૈયારી આપણે આગલા એક અઠવાડિયાથી કરતા અને આખું અઠવાડિયું ને એમાં ગુમાવી દેતા લોકમેળો આવે એ પહેલાં શાસ્ત્રી મેદાનના બરાબર કાંઠા ઉપર ચિત્રાઓ ભરી ભરીને ઢીંગલી બનાવતા માણસો આવતા અને એક ઢીંગલી આપણા બાપ લઈ દેતા એમાંથી આપણે બે ત્રણ મેળા કાઢી નાખતા હમણાં હું એક વિદેશમાં એક જગ્યાએ ગયો ત્યારે એક મમ્મીએ મને બતાવ્યું કે સી માય ડોટર એટલે મેં કીધું આ શું છે એનો બેડરૂમ તો ગેસ હર બેડરૂમ મેં આ કેમ છે તો કે ધેર આર થ્રી ડોલ્સ ત્રણ નાની નાની ઢીંગલી હતી ત્રણ નાની નાની ઢીંગલી મેં આઈ થ્રી મને કે ત્રણ વખત સુવે છે એટલે ત્રણ એને રાખી છે મેં ચેક ન કર્યું કે એના દીકરાના રૂમમાં આવી કેટલી ડોલ છે આપણે ભૂલી જઈએ છીએ કે નાનપણમાં જો આ ટેવ પડી છે તો મોટપણમાં શું થઈને ઊભું રહેવાનું છે આપણું વિસ્મય પેલી નાનકડી ઢીંગળીમાં સચવાઈ રહેતું હતું ચિતણા ભરેલી ઢીંગળીમાં એ હવે નાનકડી એવી ડોલ આપણી સાચવીને બેઠી છે મમ્મી ન હોય તો ચાલે પણ ટેડી બેર હોવું જોઈએ પપ્પા ન હોય તો ચાલે પણ સુંદર મજાનું એક વોકર હોવું જોઈએ એમાં બાળક બેઠું હોય એ ચારે દુનિયા જોયા કરતું હોય મમ્મી પપ્પા એની દુનિયા જોયા કરતા હોય આમ વિસ્મય વિસ્તર્યું ખરું પણ મને જે જોવું જોઈએ એ જોવા પૂરતું નહીં વિસ્તર્યું મને બરાબર યાદ છે કે આતશબાજીનો વખત આવ્યો ત્યારે મારા પિતાશ્રી મને આતશબાજી જોવા લઈ ગયા હતા નાનો હતો ત્યારે અને અમે આઠ દસ દિવસ સુધી તો આતશબાજીના નશામાં રહ્યા હતા આતશબાજી ખરેખર તો એટલે જોવા લઈ ગયા હતા કે ઘરે ઘરે ખરીદી શકાય એટલા ફટાકડાના પૈસા નહોતા અને એટલા માટે ક્યાંક સાથે બધા ધનવાનો ભેગા થઈને આતશબાજી કરે ત્યાં કાંઠે ઉભારીને જોવાનું કામ અમે કરતા કદાચ આવા જ ઉમળકાથી હું મારા દીકરાને લઈને જ્યારે કોર્પોરેશન આયોજિત આતશબાજી જોવા લઈ ગયો ત્યારે મને એમ લાગ્યું હતું કે એ પણ આટલું જ અચંબિત થશે પણ એને પહોંચ્યા ભેગું કહ્યું કે પપ્પા આ તો મેં જોયું છે મેં ક્યાં જોયું છે તો કે સિડની ઓલિમ્પિક થયું ને ત્યારે ટીવીમાં બતાવી હતી એ તો બહુ સારું હતું ધીસ ઇઝ નથિંગ મારું આતશબાજીનું વિસ્મય હું આજ સુધી ભેગું લઈને પોટલામાં ફરું છું મારા બાળકોએ તો સાઇટ ઉપર જ એને રદબાતલ કરી નાખ્યું હું એકાવન વર્ષે વિદેશ પ્રવાસે નીકળ્યો અહીંયા સુનિલભાઈ બેઠા છે તેતાલીસ વર્ષે વિદેશ પ્રવાસે નીકળ્યા આ ઋષિ છે એના વખતે ને રુદ્ર તો કેટલો નાનો છે ત્યારથી વિદેશ પ્રવાસનું જે વર્ષો સુધીનું સ્વપ્ન હોય એ સ્વપ્નને આપણે સંવારતા હોઈએ કોઈ આપણને લઈ જાય ને પાસપોર્ટ એટલે શું એ હવે નાનકડું છોકરું જન્મે ત્યારે અમારે ભારતમાં આધાર કાર્ડ ને તમારે ત્યાં પાસપોર્ટ ન હોય તો એનો જન્મ જ થતો નથી એવો થયો છે કે ધીમે 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 કરતા કમ્પેલ કરી રહ્યું છે કે પોતાનું વિસ્મય કરી શકે નહીં આપણે પાછી વ્યવસ્થા એવી ગોઠવી છે જીતુદાનભાઈ આશ્ચર્ય થશે કે પહેલાના વખતમાં એક નાનકડું બાળક કોઈનું તેડીએ તો આપણને મજા આવતી મજા આવતી એની કે ક્યાંક કદાચ એ તેડ્યા ભેગું શું શું કરશે ને આપણું કોઈ શર્ટ બટ ભીનું થશે અને બધા એકબીજા ગેલમાં આવશે ઓ વિનુ થયું સોરી સોરી હવે તો હું રહ્યું જ નથી સાહેબ ડાયપર મૂકી દીધા બાળકને ખુદને નથી ખબર કે મારે શું શું ક્યારે થઈ ગયું છીછી ક્યારે થઈ ગયું સાયકોલોજી એવું નોંધે છે કે આ બધા ડાયપર પહેરનારા ભવિષ્યની અંદર કબજિયાતના દર્દીઓ થવાના છે કારણ કે આ ઉંમરથી કોન્સ્ટિપેશનની ટેવ રહે છે કદાચ હું આટલી આપની સાથે વાત કરું છું ત્યારે આપને પ્રશ્ન થાય કે વિસ્મયની આટલા બધા ગાણા શું ગાઉં છોનું કારણ આ છે મિત્રો બન્યું છે આપણે ત્યાં એવું કે ધીમે ધીમે કરતા થ્રીલર વસ્તુઓ જ આપણને ગમવા લાગી છે બાહુબલી એક અને બાહુબલી બે કેમ હિટ ગયા તપાસ કરો શાહરૂખ ખાન બિચારો કેટલો પરસેવા પાડે પણ ફેલ જ જાય છે અને બાહુબલીમાં કોઈ ઓળખે નહીં એ પ્રભાશાળો સાડા છસો કરોડ પોતે કમાઈને બેસી ગયો એનું કોઈ કારણ નથી પણ મને એવું લાગ્યું કે બાહુબલીની અંદર વિસ્મયકારક ઘટનાઓ એવી બને છે એક પગને ઠેલો અને માણસ આખા પર્વતો ટપે એનું કોઈ અર્થઘટન કરી આપનારું હોય બાપુ જેવું કે દોસ્ત આવી જ રીતે અમારા હનુમાનજી છે ને એ પણ આમ ઠેલો મારતા અને પર્વતના પર્વત ટપી જતા ને એક પર્વત હાથમાં ઉપાડીને ચાલ્યા આવતા પણ એવા ઇન્ટરપ્રિટર્સ ક્યાં ઘરમાં છે નથી પડોશમાં છે નથી ઘરમાં છે તો એની પાસે વાત કરવાનો સમય છે સમય હોય તો એની પાસે નાતો બાંધવા જેટલી આત્મીયતા છે આ આત્મીયતા નથી એ પણ મારા વિસ્મયને ધીમે ધીમે હણી રહ્યું છે મને એવું જાણવા મળ્યું મિત્રો કે તમારે ચાલવું હોય તો કેટલા ડગલા ચાલો છો તમારું બ્લડ પ્રેશર કેવું છે એ હવે કોઈ ડૉક્ટર પાસે માપવાની જરૂર નથી સિડનીમાં મને એક ભાઈએ કીધું તમે ઘડિયાળ બાંધી લો પિસ્તાલીસ હજારની આવશે મેં કે ઘડિયાળમાં શું વિશેષતા તો કે તમે કેટલા ડગલા ચાલ્યા એ કે તમારું બ્લડ પ્રેશર કેટલું છે એ તમને કે હાર્ટ કેટલા ચાલે છે એ બધું પણ તમને નોંધી આપશે મેં કીધું આ બધું મારે શું કામ જાણવું જોઈએ તો તમારું શરીર ઉતરે એના માટે થઈને મેં કીધું આ પિસ્તાલીસ હજારનું ખર્ચ કરવું એમાંથી મારું પચાસ ટકા શરીર ઉતરી જાય એની મને ખાતરી છે ડેટ મીન્સ મારે ચાલવું છે તો મારા પગલા ગણવાનું કામ પણ કોઈ એક ટેકનોલોજી કરવાની છે મને તમને બરાબર ખ્યાલ છે કે હવે આપણે સામું જોવાનું ઓછું વધુ પડતું મૂકી દીધું છે લગભગ લોકો નીચે જ જોઈને કામ કરતા હોય છે આવતી સદીની અંદરના વધુમાં વધુ રોગો સ્પાઇનલ કોડના થઈ રહ્યા છે મુખ્ય કારણ આ છે કે આપણે માત્ર કોમ્પ્યુટર સામે નહીં પણ આપણે વોટ્સઅપ સામે નીચું જોઈને કામ કરવા બેઠેલા છીએ ઘણી વખત બાપુ પણ કથામાંથી એમ કે છે કે તમે આ બધું બંધ કરજો મારી સામે બેઠા બેઠા હું